ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજકાલ જ્યારે કોઈ પણ માણસ આપઘાત કરી લે છે, સ્ત્રી હોય કે પુરુષ, એટલે 5-25-50 જણને પોલીસ હેરાન કરે છે, તમારા લીધે આત્મહત્યા થઈ ગઈ. વડોદરા જેવા શહેરમાં આખા વર્ષમાં 40 વધારે મર્ડર નથી થતા, પણ વડોદરા જેવા શહેરમાં વર્ષે દાડે 400 કરતા વધારે આત્મહત્યા થાય છે. કોઈ પણ માણસ આત્મહત્યા કરે છે અને ચિઠ્ઠીમાં અગડમ બગડમ લખી જાય છે અને બાકીનાને હેરાન કરતો જાય છે, એ તો મર્યો, સ્વર્ગે ગયો, એનો ઉદ્ધાર થઈ ગયો, પણ પાછળનું કુટુંબ, પાછળના સગાવાલા, ભાગીદારો, આ બધાને ગાંડા થઈ જવાય ત્યાં સુધી પરેશાન કરવામાં આવે છે. હમણાં રેલવેના એક કર્મચારીને, એ પહેલા પ્રોવિડન્ટ ફંડના એક કર્મચારીએ આપઘાત કરી લીધો અને લખીને ગયા, કહીને ગયા કે અમારા ઉપલી અધિકારીઓનો, સાથી કર્મચારીઓનો બહુ ત્રાસ હતો એટલે અમે આત્મહત્યા કરી લીધી. હવે રેલવેના અધિકારીઓની પર પનોતી બેઠી છે. જે ભાઈ ગુજરી ગયા એના કુટુંબ પ્રત્યે મને પૂરી હમદર્દી છે, પણ કોઈ કર્મચારીને અધિકારી પજવી રહ્યા છે કે સાથી કર્મચારીઓ પજવી રહ્યા છે તો એની પાસે બહુ રસ્તા છે. એ ઉપલા અધિકારીઓને રજૂઆત કરી શકે, એ ઉપલા અધિકારીઓ પાસે જઈને કહે કે મારે આ ખાતામાં અહીં નથી કામ કરવું, મને બીજે કંઈ ટ્રાન્સફર કરી આપો. પજવણી અંગે પોલીસમાં ફરિયાદ કરી શકે કે મને આ 5-6 જણા રોજ પજવે છે. આત્મહત્યા કોઈ એક કારણસર ભાગ્ય થતી હોય છે, બધું ભેગું થતું જાય છે, ભેગું થતું જાય છે અને પછી એક દિવસ માણસ આત્મહત્યા કરી લે છે. હવે જે દિવસે એણે આત્મહત્યા કરી એ દિવસે એને રેલવે, LIC કે કોઈ પણ જગ્યાએથી ચાર્જશીટ આપવામાં આવી અને એ ચાર્જશીટ એને મળી અને એણે આત્મહત્યા કરી લીધી. LIC ના અમદાવાદના કેસમાં આ જ પ્રકરણ છે કે મને બહુ બધી ચાર્જશીટો આપવામાં આવી માટે હું આત્મહત્યા કરી લઉં છું. હવે બે વસ્તુ હોઈ શકે, કાં તો આ માણસ જ અણગળ છે, એનાથી કામ થતું જ નથી, અથવા આળસુ છે, કામ કરતો જ નથી અને પછી ઉપલા અધિકારીઓ ચાર્જશીટ આપે, ખાતાકીય તપાસ કરે અને હલવાઈ જઈશ, LIC ની કે પ્રોવિડન્ટ ફંડની કે રેલવેની નોકરી છોડી દઈશ કે છૂટી જશે તો ક્યાં ઊભો રહીશ. એ બીકે એ આત્મહત્યા કરી લે છે. પણ પોલીસે આ તદ્દન બંધ કરી દેવું જોઈએ કે કર્મચારીને પાસે કામ લેવાને કારણે, કર્મચારીને મેમો આપવાને કારણે અથવા તતડાવવાના કારણે એ આત્મહત્યા કરી લે તો એના માટે અધિકારીઓને જવાબદાર ના ઠેરવશો. સાસરિયાને, પિયરિયાને, ભાગીદારોને જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય? મારા માટે એક દાખલો આપું છું કે ચાલો, એક ભાગીદાર છે કોઈનો, એણે 40 લાખ રૂપિયા પેલા ભાગીદારના દબાઈ દીધા. હવે ભાગીદાર આત્મહત્યા કરી લે છે કે એણે મારા 40 લાખ દબાઈ લીધા માટે હું આત્મહત્યા કરી લઉં છું. તો મારો પહેલો સવાલ એ છે કે ભાઈ, તે પોલીસ ફરિયાદ કરી 40 લાખ આ ઉચાપત કરી ગયો એવી, તું કોર્ટમાં ગયો કે આ 40 લાખ રૂપિયા મારો ભાગીદાર લઈ ગયો છે એવી તે કોર્ટમાં ફરિયાદ કરી? નહીં, તે કોર્ટમાં ફરિયાદ ના કરી, તું પોલીસમાં કશું કહેતો નથી, મરતા પહેલાં કહેતો નથી અને મરતી વખતે ચિઠ્ઠી લખીને જાઉં છું કે ભાગીદારના ત્રાસને કારણે મેં આત્મહત્યા કરી લીધી, એટલે હવે ભાગીદારોને પજવવામાં આવે છે. તો મારું કહેવું એ છે કે જ્યારે કશોક બનાવ બને છે અને એ બનાવને કારણે કોઈ ગુનો થાય છે તો મરનારો શા માટે એની ફરિયાદ નથી કરતો? શા માટે કોર્ટમાં નથી જતો, પોલીસમાં નથી જતો, ઉપલા અધિકારીઓને નથી રજૂઆત કરતો? અને દરેક માણસમાં અંદર ઇનહેરન્ટ એક મિકેનિઝમ છે અને દરેક માણસની જિંદગીમાં બહુ બુદ્ધિશાળી, બહુ જ હોશિયાર, બહુ જ બ્રેવ, બ્રિલિયન્ટ માણસો પણ આત્મહત્યા કરી લેતા હોય છે. તો એના માટે બીજાને શા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે? પતિએ પત્નીને એક લાફો માર્યો અને પત્નીએ આત્મહત્યા કરી લીધી. પત્નીએ પૂછ્યું પતિને કે હું પિયર જાઉં? હવે જ્યારે એ આજ્ઞા માગી રહી છે ત્યારે પતિદેવ પાસે હા કે ના બેમાંથી એક જવાબ આપવાની સત્તા એણે આપી કે હું પિયર જાઉં? પછી એણે ના પાડી તો જેવા પતિદેવ નોકરી પર ગયા, પત્નીએ આત્મહત્યા કરી લીધી, લટકી ગઈ ફેન પર.
હવે પતિદેવની પોકાર શરૂ થઈ. પેલી લખીને ગઈ કે મારે પિયર જવું તું, હું 8 મહિનાથી નથી ગઈ અને મારા પતિએ ના પાડી એટલે હું આત્મહત્યા કરી લઉં છું. ભાઈ, પતિએ પત્નીને બહાર જવાની ના પાડી, પિયરમાં જવાની ના પાડી, કોઈ ગુનો કર્યો? કોઈ ગુનો નથી થતો હા પાડવા ના પાડવાથી. કદાચ એને કારણે ઝઘડો પણ થાય તો પતિદેવની કોઈ જવાબદારી નથી. પણ હવે પોલીસ કહેશે, ન્યાયતંત્ર કહેશે કે આને પકડો, એના પતિને પકડી લાવો, એણે ના પાડી એટલે એણે આત્મહત્યા કરી. હવે આ પહેલાં 10 વાર એણે ના પાડી હશે, 5 વાર હા પાડી હશે, આ વખતે એણે ના પાડીને પેલી લટકી ગઈ. હવે પતિને તમે શેની સજા કરી રહ્યા છો? પતિએ લાફો માર્યો, 2-4 લાફા માર્યા, 10 દિવસની સજા હોય, 20 દિવસની સજા હોય, પણ પત્ની આપઘાત કરી લે એટલે પતિને 6 વર્ષની સજા થાય છે. શા માટે? કે એણે પત્નીને લાફો માર્યો અને પત્નીએ આત્મહત્યા કરી લીધી. મને મારા કૃત્યની સજા થવી જ જોઈએ. પતિએ લાફો માર્યો, લાફો મારવાની સજા થવી જોઈએ. લાકડીથી મારી તો લાકડી માર્યાની સજા થવી જ જોઈએ. પણ પેલી આત્મહત્યા કરી લે છે. પેલી પાસે બહુ ઓપ્શન છે. એ પિયર જતી રહી શકે એમ છે કાયમ માટે, છૂટાછેડા લઈ શકે એમ છે કાયમ માટે, ભરણ પોષણ માગીને રહી શકે છે, છૂટાછેડા લઈને બીજાને પરણી શકે છે, પણ નહીં, એમાંનું કશું નથી કરતી. એ રહે છે સાસરીમાં જ. અને પછી કોક દિવસ કેરોસીન છાંટીને સળગી મરે છે અને લખીને જાય છે કે નણંદો અને મારા જેઠા, જેઠ, જેઠાણી, સાસુ આ બધાને કારણે હું મરી ગઈ. તો આ વાહિયાત વસ્તુ છે કે કોઈ આત્મહત્યા કરી લે એટલે દરેક આત્મહત્યાના કેસમાં આરોપી હોવા જ જોઈએ. હવે પોલીસે એક ફેશન કરી દીધી છે, ટ્રેન્ડ શરૂ કરી દીધું છે, અને એમાં પોલીસને બહુ ફાયદો છે. સમજો, એ ઘરના 15 જણના નામ લઈને બધાની પૂછપરછ કરે છે. પેલા બિચારા વડીલો કહે છે કે ચાલો સાહેબ કંઈક બતાવો, તો કે 2 લાખ રૂપિયા લઈશ, તમે આટલા પૈસા આપો તો કેસ નબળો કરી દઈશ, તમને જામીન મળી જાય એવું કરી દઈશ. અરે પણ જે મરનારો છે, બાયલો છે, કાયર છે, સમાજથી નાસી રહ્યો છે, એણે આત્મહત્યા કરી લીધી એટલે તમારે બીજાને પૂરી દેવાના. અને હવે આ જે વાત છે, સરકારી તંત્રને તોડી પાડશે. હમણાં રેલવેનો એક કિસ્સો આવે છે, મરી ગયેલા ભાઈ માટે મારી સહાનુભૂતિ છે, પણ હવે રેલવેના અધિકારીઓ વિરુદ્ધ તપાસ થાય, 2-4 અધિકારીઓ સામે ચાર્જશીટ થાય. વડોદરામાં એક પ્રોવિડન્ટ ફંડના કર્મચારી એની ઓફિસ પરથી ભૂસકો મારીને મરી ગયો કે મારા અધિકારીઓ મને બહુ ત્રાસ આપતા હતા. ત્રાસ એટલે, ભાઈ તારી પાસે 2000 નંબર હોય પ્રોવિડન્ટ ફંડના, એનો હિસાબ તારે રાખવાનો છે તો તારે રાખવાનો છે, પછી તું વ્યવસ્થિત ન રાખવું, ધાંધિયા કરું ને તને વઢવામાં આવે, લડવામાં આવે, તો અધિકારીઓ કોઈ ગુનો નથી કરતા. પણ જો આ રીતે આત્મહત્યા કરનારાઓના ડાઈંગ ડિક્લેરેશન એટલે કે ચિઠ્ઠીના આધારે જો અધિકારીઓને પકડવાનો સિલસિલો ચાલુ થશે, તો એક દિવસ એવું થશે કે અધિકારી ઉપલા અધિકારીઓને કહેશે કે મારી ઓફિસમાં કોઈ કામ થતું નથી અને હું કરાવવા માંગતો નથી. સરકારી તંત્ર તૂટી પડે આ રીતે તો. અને મને શું ખબર પડે, એક અધિકારીએ, એક એસીપી સાહેબે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસે વડોદરાના 3 PIને બોલાવીને બહુ ખગડાયા કે તમારે ત્યાં કામ નથી થયું, આમ નથી થયું, ડિટેક્શન નથી થતું, લોકો રોમિયાઓ ફરે છે, આવી ફરિયાદ આવી મને, નાલાયકો કરો છો શું? હવે આ 3માંથી 2 PI ગયા અને બહાદુરી બતાવવા માંડ્યા, બધાને ફટકારવા માંડ્યા, રોમિયોને પૂરવા માંડ્યા, ચેન લઈ જનારને પકડવા માંડ્યા. પણ એમાંના 1 PIએ આત્મહત્યા કરી લીધી કે એસીપી સાહેબે મને 2 બીજા અધિકારીઓની હાજરીમાં આવું કીધું, હવે હું આત્મહત્યા કરી લઉં છું, અને એની તમામ જવાબદારી એસીપી સાહેબની છે, એટલે હવે એસીપી સાહેબને પકડો ને નાખો જેલમાં. અરે ભાઈ, એ એસીપી છે, એણે એની જવાબદારી જ PIઓ પાસે કામ લેવાની છે. એવી જ રીતે PI સાહેબોને કે રેવન્યુના કોઈ અધિકારીને, કલેક્ટરને, એના હાથ નીચેના કર્મચારીઓ કામ કરે એ જોવાની જવાબદારી છે એમની. અને એના માટે કશું કહેવામાં આવે, બેસવાનું કહેવામાં આવે, 6 વાગ્યા પછી રોકાવ, કે આટલું કામ પૂરું જ કરવું પડશે, બુધવાર સુધીમાં મને આ ફાઇલ જોઈશે, આ કોઈ ત્રાસ નથી. અને આવો ત્રાસ કદાચ લાગે તો તમે ઉપલા અધિકારીઓને ફરિયાદ કરો, તમે રજા પર ઉતરી જાઓ, તમે ટ્રાન્સફર કરાવી લો. પણ તમે આત્મહત્યા કરો અને અધિકારીઓને જે પકડવાની સિસ્ટમ શરૂ થઈ છે. LIC માં અમદાવાદમાં કોઈ કિસ્સો હતો કે LIC ના કોઈ કર્મચારીને બહુ ચાર્જશીટો મળી એટલે એણે આપઘાત કરી લીધો.
ભાઈ ચાર્જશીટ મળી છે એનો પણ કઈ મતલબ હશે? એ ભાઈ સુધરે જ નહીં, સુધરે જ નહીં. અને પબ્લિક ડીલિંગ વાળી એલઆઈસી કંપની છે જેને લોકોને જવાબ આપવાના છે, ત્યાં એની પાસે 500,000 ફાઇલો હોય અને એ કામ પૂરું ન કરે, જે તારીખે ચેકો ફાડવાના હોય, પાછા રિટર્ન કરવાના હોય, લોકોને પૈસા આપવાના હોય, એ ચેકો ના ફાડતો સાહેબ બેસી રહે. અને ઘરમાં એક મોટું કુટુંબ છે, એમાં વહુઓ પણ છે, દીકરીઓ પણ છે, મા બાપ છે, ભાઈઓ છે. હવે એમાં કોક વહુને કશું કહ્યું અથવા બધી વહુઓને કશું કહ્યું ને એમાંની એક વહુ ઝેરી દવા પીને હુઈ ગઈ અને લગતી ગઈ કે મને સાસરિયામાં બહુ ત્રાસ છે. તો ભાઈ સાસરીમાં રહું છું તો તને તને બહુ જ ત્રાસ લાગે છે, તો બહેતર છે કે તું જતી રહે, તું છૂટાછેડા લઈ લે, તું પિયરમાં રહે. તને આ સાસરિયા જોડે નથી બનતું તો નથી બનતું, તારે બાકીના બધું જે કાયદામાં તને સગવડો આપી છે બધાનો લાભ લે. 498ની ફરિયાદ કરાય, સાસુ સસરા દેરાણી જેઠાણીઓને જેલમાં પુરાય, પણ તું આપઘાત શા માટે કરે છે? અને આપઘાત કરે પછી આખું કુટુંબ હેરાન પરેશાન થઈ જાય છે. હાઈકોર્ટમાં કોઈ રીટ કરવી જોઈએ કે ભાઈ આ આત્મહત્યા કરનારાઓની ચિઠ્ઠી એ જાણે ભગવાનની લકીર હોય એમ પોલીસ ખાતા કહે છે કે એણે લખ્યું ને મરતા પહેલા, માટે તમે ગુનેગાર છો. આ તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી પદ્ધતિ છે અને આ બંધ થવી જોઈએ. સાસરિયાઓને કે કોઈ પણ માણસ આત્મહત્યા કરે એટલે 5-25 જણા જેલમાં જવા જ જોઈએ, એ નિયમ પણ ખોટો છે. આત્મહત્યા કોઈ કરે છે, મને જિંદગીમાં 25-50 વાર થયું હશે કે આત્મહત્યા કરે. મેં એક વાર સીધી વાતમાં કહ્યું હતું કે શનિવાર હતો, હું એટલો બધો દેવામાં ડૂબી ગયેલો, શનિવાર હતો, રાત્રે મેં નક્કી કરી નાખ્યું કે બધા સૂઈ જાય પછી હું દવા પી જઈશ, અને લઈ આવેલો દવા મારા ઘરમાં હતી, સંતાડીને રાખી હતી, પણ રાત્રે હું ઉઠી જ ના શક્યો. ખબર નહીં, નક્કી કર્યું હતું કે બધા સૂઈ જાય પછી પી લઈશ, પણ રાત્રે હું ઉઠી જ ના શક્યો. સવારે ઉઠ્યો અને મારે ત્યાં સંદેશ અખબાર આવતું હતું, એમાં પૂર્તિમાં, રવિવાર હતો, પૂર્તિમાં મોહમ્મદ માંકડ સાહેબનો એક લેખ હતો. એ લેખ વાંચીને મેં નક્કી કર્યું કે હવે હું જિંદગીમાં આત્મહત્યા નહીં કરું. હવે મેં એ દિવસે આત્મહત્યા કરી લીધી હોત કે મારા ભાગીદારોને કારણે મારે આમ થયું તો આજે ન જીવતો હોત. એટલે ભાગીદારે 50 લાખ રૂપિયા લઈ લીધા તારી પાસે, ભાઈ લઈ લીધા તો તું પોલીસ ફરિયાદ કર, તું કોર્ટમાં જા, સિવિલ કોર્ટમાં જા, પણ તું આત્મહત્યા કરી લઉં છું એટલે તારા ઘરવાળા તો હેરાન થવાના જ છે, અને ઉપરથી હવે ભાગીદારો હેરાન થશે. પોલીસ એમની પાસેથી 40 લાખ, તમે લખ્યું હશે કે 40 લાખ ભાગીદારે મારા ડૂબાડ્યા છે અને આપ આત્મહત્યા કરશો તો પોલીસવાળા એની પાસેથી 40 લાખ પોતાને ઘેર લઈ જશે. પણ આત્મહત્યા કરનારાઓને આ રીતે પ્રોત્સાહન આપવાનું બંધ કરો, કારણ કે જ્યારે કર્મચારીઓ કે વહુઓ વાંચે છે કે આ વહુ મરી ગઈ ને એની પાછળ સાસરિયાઓ 6 વર્ષ સુધી હેરાન થયા, એટલે વહુઓને પણ એમ થાય છે કે આપણે પણ મરી જઈએ અને આ સાસરિયાઓને ફસાવીએ. એટલે આ પદ્ધતિ બંધ થવી જોઈએ. આપઘાત કરનારને જે કોઈએ જે ત્રાસ આપ્યો હોય એ પહેલી વાત તો નક્કી કરો કાયદેસરનો છે કે ગેરકાયદેસરનો છે. રેલવેના કોઈ અધિકારીએ કોઈ ભાઈને કામ સોંપ્યું છે, નથી કરતો, રજા પર ઉતરી જાય છે, મહિના મહિના સુધી આવતો નથી, હવે કોઈએ વઢવું પડે, કોઈએ લડવું પડે, કોઈએ એને ચાર્જશીટ આપવી પડે, આ જરૂરી છે. અને તમે આમ જ દરેક અધિકારીઓને દરેક બ્રાન્ચોમાં આ રીતે પકડા પકડી શરૂ કરશો તો એક દિવસ એવો આવશે કે અધિકારીઓ શાંતિથી બેસી રહેશે, કહેશે કામ થશે થશે, નહીં થાય નહીં થાય, આ બધાને મળશે ચાર્જશીટ, એવી મને મળશે, પણ હું મારે કોઈ જોડે લડવું નથી, વઢવું નથી. તો સરકારનું તંત્ર કેવી રીતે ચાલશે? ખાનગી કંપનીઓનું તંત્ર કેવી રીતે ચાલશે? એટલે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરીને એમ કહે છે કે મારા ઉપલા અધિકારીઓ, મારી સંસ્થા જવાબદાર છે, તો હું ક્યાંય સંમત થઈ શકું એમ નથી કે આ બધા સામે પગલાં લેવા જોઈએ. એ જ અધિકારી બીજા અધિકારીને કશું કહે છે, એ જ વસ્તુ કહે છે, એને કશું નથી કરતો, નફ્ફટ જેવો હસતો હસતો જાય છે કે સાહેબ તમને સાચી વાત કહું, તમને મને ગળો આવું લડવો લડો છો ને એમાં તમને આનંદ આવે છે તો આનંદ ઉઠાવો, મને વાંધો નથી, લડો સાહેબ, બધાને દેખતા લડો, એ કશું નથી કરતો.
અને આટલી જ વાત બીજા કર્મચારીને કરે છે તો એ આત્મહત્યા કરી લે છે. તો આત્મહત્યા કરનારને પ્રોત્સાહન ના આપો. આ સમાચારોમાં અખબારોમાં ઉછળ ઉછળ થાય છે કે પોલીસ અધિકારીઓએ રેલવે કર્મચારીઓનો જવાબ લીધો, પ્રોવિડન્ટ ફંડ અધિકારીઓનો જવાબ લીધો, એટલે બાકીના કર્મચારીઓને પણ રસ્તો મળે છે કે આપણે તો મરી જ જઈએ પણ સામેવાળાને હેરાન કરતા જઈએ. એટલે આત્મહત્યા કરનારાઓ જેના નામ આપે એને પકડી લેવા એ બરાબર નથી. મેં કોઈને પૈસા દઈ રહ્યા છે 30 લાખ રૂપિયાને પછી હું બહુ ઉઘરાણી કરું છું, કારણ કે મને કેમ જરૂર છે, નાની જૂની રકમ નથી, હું એની ઘેર જઉં છું, ગાળી ગલોચ કરું છું, એની બૈરીની હાજરીમાં હું એને ફતવા કરું છું, નહીં તો મારા 30 લાખ 40 લાખ પાછા આવવા નથી. હવે આ ભાઈ પૈસા ચૂકવવાને બદલે હું એમની ઘેર ગયો, લડાઈ ઝઘડા થયા ને પાસી ચડી ગયા, એટલે 40 લાખ આપનારને પોલીસ પકડે છે કે તારા ત્રાસથી આ મરી ગયો. એટલે ભાઈ 40 લાખ રૂપિયા લઈ ગયો, આનંદથી લઈ ગયો, વાપર્યા, છોકરીના લગ્ન કર્યા, છોકરાને પરદેશ મોકલ્યો, બધું થયું, અને હું પૈસા પાછા માગું છું અને એ આત્મહત્યા કરી લે છે એટલે હું ગુનેગાર. હવે મારે પોલીસને 5-15 લાખ આપવાના, મહિનો 2 મહિના 6 મહિના જેલમાં રહેવાનું, વકીલોને 2-5 લાખ આપવાના, અને ભગવાન ના કરે મને 6 વર્ષની સજા પણ થઈ જાય. તો મેં કંઈક કોઈને 40 લાખ રૂપિયા આપ્યા એ ગુનો કર્યો તો હું માગવા ના જઈ શકું? મારા રૂપિયા કોકની પાસે છે અને હું માગવા જાઉં છું તો હું શું ગુનો કરું છું? હું એની ઘેર પણ ગયો, શું ગુનો કર્યો? એની બૈરી છોકરાના હાજરીમાં મેં મારા પૈસા માંગ્યા, શું ગુનો કર્યો? એ લઈ ગયેલો પૈસા છે, મને 2 દાડાના 15 દાડાના કે મહિનાના વાયદે લઈ ગયો છે, 6 મહિના સુધી મોઢું નથી બતાડતો, ફોન નથી ઉઠાવતો, અને પછી હું એની ઘેર પહોંચું છું, ત્યાં તાઇફા થાય છે ને એ ભાઈ રાત્રે મરી જાય છે, તો મારી જવાબદારી છે? આ તો દુનિયાનો વ્યવહાર તૂટી જશે. પૈસા લઈ જનારો આત્મહત્યા કરી લે એટલે પૈસા આપનારો ગુનેગાર, આ કયો સિદ્ધાંત છે? મેં પૈસા ધીર્યા છે તો હું માગવા જઈશ, મેં પૈસા ધીર્યા છે તો હું એની જોડે લડીશ, હું એને ગાળો દઈશ. હું ગાળો દઉં છું તો મને ગાળો દેવાની સજા ભલે થતી, હું કબૂલ કરી લઉં કોર્ટમાં કે મેં એને ગાળો દીધી હતી, પછી એને આત્મહત્યા કરી, તો પોલીસ સરકારે ન્યાયતંત્રએ મને જે સજા કરવાની છે ગાળો દેવાની કરવાની છે, મને એના મૃત્યુ માટે જવાબદાર કેવી રીતે ઠેરવશો? અને આને કારણે કર્મચારીઓને, સગા સંબંધીઓને, નાના નાના છોકરાઓને આત્મહત્યા કરવાની મજા પડી જાય છે. અને કેવા બાહ્ય કારણો હોય છે કે ટ્યુશન ક્લાસમાં એક્ઝામ લેવાઈ અને એમાં હું નપાસ થવાની છું એમ કરીને લોકો આત્મહત્યા કરી લે છે. હવે ટ્યુશન ક્લાસનો માલિક જવાબદાર છે. ટ્યુશન ક્લાસમાં 2 પ્રકારના વિદ્યાર્થીઓ રાખવામાં આવે છે, એ તો એક તો પેલા અપગ્રેડેડ એટલે ઊંચી બુદ્ધિમત્તાવાળા, એટલે એમને ત્યાં જેટલા ભણવા આવે એની 2 બેચ બનાવે, એક ડફોળોની બેચ બનાવે અને એક બ્રિલિયન્ટ છોકરાઓની બેન્ચ બનાવે. હવે બ્રિલિયન્ટ છોકની જે બેન્ચ બનવાની છે એમાં મારે એડમિશન લેવું છે, હું આમ વિદ્યાર્થી નથી, એટલે હું એક્ઝામમાં બેઠો એ ક્લાસના. અને પછી મને થયું કે હું પાસ તો થઈ જઈશ પણ ઉપલી બેન્ચમાં મને એડમિશન નહીં મળે, સ્કોલર બેન્ચમાં મને એડમિશન નહીં મળે, તો હું આત્મહત્યા કરી લઉં છું. હવે આવું થાય ત્યારે પેલા ટ્યુશન ક્લાસવાળા જવાબદાર છે. અખબારોમાં છપાયું કે ટ્યુશન ક્લાસવાળા આવી 2 બેચો ચલાવે છે એટલે નીચલા વિદ્યાર્થીઓનું મોરલ તૂટી જાય છે. અરે ભાઈ, હોશિયારને ભણાવવા માટે જે માણસો બ્રિલિયન્ટ છે એ જલ્દી ભણી શકે એમ છે, એમનું પાછળ ઓછું ધ્યાન આપવાની જરૂર છે? ટ્યુશન ક્લાસવાળાનો હેતુ તો ડફોળ વિદ્યાર્થીઓ પાછળ વધારે ધ્યાન અપાય, એમને વધારે કલાક બેસાડાય એ છે, અને બ્રિલિયન્ટ છોકરાઓને બેઝિક ખબર છે, બધું આવડે છે, તો એમને પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરાવાય જેથી વધારે વધારે માર્ક આવે, એના માટે એમને જુદા બેસાડે છે. પણ આવું બન્યું ત્યારે ટ્યુશન ક્લાસ વિરુદ્ધ બી બહુ ચાલ્યું કે ટ્યુશન ક્લાસવાળાને બંધ કરાવવા બધું. તો આ રીતે સમાજ, સરકાર, વહીવટ બધું તૂટી પડશે. મારે મારી ઘેર વહુ આવે, હું બહુ નસીબદાર છું, મારી ઘેર વહુ નથી આવવાની, છોકરા જ નથી તો વહુ નહીં આવે, 3 છોકરીઓ છે અને હું બાદશાહ છું, કારણ કે મારા ઘરમાં વહુ આવે તો મારે ડરતા રહેવાનું કે વહુ આત્મહત્યા ના કરી લે. તો
આની પર ડિબેટ થવી જોઈએ. આત્મહત્યા વાળો જેટલાના નામ લખીને જાય એ બધાની પર ચાર્જશીટ કરવાય? નહીં ભાઈ, એની તપાસ કરો ને. કોઈ પણ માણસ તમને, કોઈ માણસને બ્લેકમેલ કરે છે તો બ્લેકમેલ કરવાનો ગુનો છે, એની સજા છે. બ્લેકમેલ કરવાને કારણે એ માણસે આત્મહત્યા કરી લીધી, કોઈ છોકરીએ આત્મહત્યા કરી લીધી, તો પેલાના પેલાને જે સજા થવી જોઈએ એ બ્લેકમેલિંગની થવી જોઈએ, નહીં કે કોઈ મરી ગયું એની સજા થવી જોઈએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.